ગુજરાતના ઉર્જા પ્રધાન સૌરવ પટેલે માહિતી આપતા કહ્યું છે કે ભરતીના પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. રાજ્ય સરકાર અને ઉર્જા વિભાગમાં સંલગ્ન MGVCL, DGVCL, PGVCL અને UGVCL જે ટકોમાં જરૂર મુજબ ભરતી પ્રક્રિયા કરવામાં આવે છે. તેમણે કહ્યું હતું કે MGVCL, DGVCL અને PGVCL અને UGVCL માં પરીક્ષા લેવામાં આવી હતી. એ પરીક્ષાના પરિણામો મંગળવારના દિવસે જાહેર કરવામાં આવે છે. MGVCL માં વિદ્યુત સહાયકની 312 જગ્યા, UGVCL માં 570 જગ્યાઓ, VGVCL માં 597 જગ્યાઓ અને PGVCL માં 1209 જગ્યાઓ એમ કરીને કુલ 2888 વિદ્યુત સહાયકની ભરતીના પરિણામો જાહેર કરવામાં આવે છે. જુનિયર એન્જિનિયર, સિવિલ એન્જિનિયર, એન્જિનિયર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર અને આઈટીના 103 એન્જિનિયરોના પરિણામો પણ જાહેર કરીએ છીએ. અને એમની અંદર ખાસ કરીને ઉર્જા વિભાગ ની કંપનીઓ GUVNL હોય, MGVCL હોય, DGVCL હોય, UGVCL હોય, PGVCL હોય કે પછી જેટકો હોય, જરૂરિયાત પ્રમાણે ભરતી પ્રક્રિયા કાયમ માટે ચાલુ રાખતા હોય છે. આજે મને આનંદ થાય છે જણાવતા કે MGVCL, UGVCL, DGVCL અને PGVCLની અંદર જે પરીક્ષા લેવામાં આવી હતી એ પરીક્ષાના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. MGVCLની અંદર વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની 312 જગ્યા, UGVCLમાં વિદ્યુત સહાયક જુનિયર આસિસ્ટન્ટની 570 જગ્યા, DGVCLની અંદર 797 જગ્યા અને PGVCLની 1209 જગ્યા એમ કરીને કુલ 2888 જગ્યાઓના આજે ભરતી કરવાના છે. નામો આજે અમે જાહેર કરીએ છીએ. આ ઉપરાંત જુનિયર એન્જિનિયર સિવિલ, જુનિયર એન્જિનિયર ઇલેક્ટ્રિકલ અને જુનિયર એન્જિનિયર આઈટી એવા 103 જુનિયર એન્જિનિયરમાં બી DGVCLની પરીક્ષા સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે અને એના બી પરિણામો આજે અમે જાહેર કરીએ છીએ. એટલે કુલ મળીને આજે 2888 અને 103 એન્જિનિયરોની આજે આ ચાર કંપનીઓની અંદર ભરતી પ્રક્રિયાની અંદર એ લોકોને પ્રમાણપત્ર એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં આવશે.